એક મહત્વના સમાચારથી કરીએ સમાચાર મળી રહ્યા છે. કચ્છ બોર્ડર સહિત દરિયાઈ વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ, દરિયાઈ અને ક્રીક વિસ્તાર સહિત તમામ વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું છે. સ્પેશિયલ ઇનપુટના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ચૂકી છે અને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ બોર્ડર સહિત દરિયાઈ વિસ્તારમાં એલર્ટ કરાયું છે. દરિયાઈ અને ક્રીક વિસ્તાર સહિતના તમામ વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સ્પેશિયલ ઇનપુટના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે અને એલર્ટ આપવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે વારંવાર દરિયાઈ માર્ગેથી ઘૂસણખોરી થતી હોય છે અને તે જ વિસ્તારોમાં હાલ એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાઈ અને ક્રીક વિસ્તારના તમામ વિસ્તારોમાં એલર્ટ અપાયું છે. સ્પેશિયલ ઇનપુટના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ચૂકી છે અને એલર્ટ આપ્યું છે. કચ્છ બોર્ડર સહિત દરિયાઈ વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને હવે સતર્કતા રાખવામાં આવી છે. સ્પેશિયલ ઇનપુટના એલર્ટના કારણે હવે સુરક્ષા એજન્સીઓ દરેક સતર્ક થઈ ચૂકી છે અને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દરિયાઈ અને ક્રીક વિસ્તારમાં એલર્ટ અપાયું છે. સ્પેશિયલ ઇનપુટના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ચૂકી છે. વારંવાર દરિયાઈ સીમામાંથી ઘૂસણખોરીની ઘટનાઓ બનતી હોય છે, જેને રોકવા માટે ખાસ એલર્ટ આપવામાં આવતું હોય છે. આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ભરતસિંહ જોડાયા છે. ભરત, શું કારણ સામે આવ્યું છે ને જે રીતે સુરક્ષા એજન્સી દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે, શું વિગતો? જી ગુસાલી, આપને ચોક્કસપણે જણાવું કે કચ્છ સરહદી વિસ્તારમાં ક્રિક વિસ્તારમાંથી છેલ્લા એક માસ દરમિયાન અનેક બિનવારસુ પાકિસ્તાની બોટ ઝડપાયા બાદ હાલ સ્પેશિયલ એજન્સી દ્વારા ઇનપુટ મળ્યા છે કે કોઈ આતંકવાદી ગતિવિધિ અહીંથી સરહદી વિસ્તારમાંથી થઈ શકે તેવા ઇનપુટ બાદ હાલ બીએસએફ દ્વારા સમગ્ર સરહદી વિસ્તાર ક્રિક વિસ્તારમાં પેટ્રોલ ખતમ કરાયું છે અને એલર્ટ આપવામાં આવ્યું છે. બીએસએફ ના અધિકારીઓ તેમજ રાઉન્ડ પેટ્રોલિંગ સરહદ પર કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સરહદ પરથી ઝડપાઈ પાકિસ્તાની ઘટના બનાવવા બાદ હાલ સમગ્ર વહીવટી તંત્ર તેમજ સુરક્ષા એજન્સીઓ પર સતર્ક બની છે અને તમામે તમામ સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ સઘન હાથ ધરાયું છે. જી ખુશાલી, આભાર ભરત. તો સ્પેશિયલ ઇનપુટના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. વારંવાર એવી ઘટનાઓ બનતી હોય છે કે ઘૂસણખોરી કરવાના પ્રયાસ દરિયાઈ માર્ગોમાંથી કરવામાં આવતા હોય છે. જો કે સ્પેશિયલ જે એલર્ટ ઇનપુટ દ્વારા આપવામાં આવ્યું છે તેના કારણે દરેક સુરક્ષા એજન્સીઓ હાલ એલર્ટ પર મુકાઈ છે. સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે અને સતર્કતા દાખવવામાં આવી રહી છે.